સરકારની નિષ્ફળતાનો ખેડૂતો બની રહ્યા છે ભોગ. માથા ઉપર બારે માસ લટકે છે ઝૂલતું મોત. ચેકિંગ કરવામાં માહેર પીજીવીસીએલ તાર ઠીક કરવામાં આળસુ. કોઈ પૂછે કે માથે ઝૂલતું મોત કેવું હોય તો જરા પોરબંદરના બરડા ડુંગર વિસ્તારના આ દ્રશ્યો બતાવી દેજો, કારણ કે અહીં 24 કલાક અને 365 દિવસ ખેડૂતોની માથે આ જીવતા વિસ્તાર લટકી રહ્યા છે. આ તાર એટલા નીચા છે કે ચોમાસામાં ભૂલથી પણ ખેડૂત તેની નીચેથી પસાર થઈ જાય તો સમજી લેવું તેનો જીવ ગયો. છેલ્લા 5 વર્ષથી પરેશાન ખેડૂતોની સ્થિતિનો તાગ મેળવવા માટે વીટીવી ન્યૂઝની ટીમ મોઢવાડા ગામે પહોંચી તો જોવા મળ્યું કે અહીં રસ્તા પરથી અને ખેતરોમાંથી પસાર થતી હાઈ વોલ્ટેજ વીજ લાઇનના તાર જમીનથી ખૂબ જ નીચે લટકી રહ્યા છે અને તેમાંથી કરંટ પસાર થઈ રહ્યો છે. એટલું જ નહીં, લાઇન ખેડૂતો જાતે રિપેરિંગ કરે છે અને આ દરમિયાન એક વીજ પોલ પડી ગયો તો તે છેલ્લા 10 દિવસથી તૂટેલી હાલતમાં પડ્યો છે, જેમાંથી વીજ કરંટ પણ પસાર થઈ રહ્યો છે. પરંતુ પીજીવીસીએલનો એક પણ અધિકારી રિપેરિંગ માટે નથી આવ્યો અને જ્યારે ખેડૂતે રજૂઆત કરી તો સાંભળો શું જવાબ મળ્યો. તકલીફમાં એવું છે કે લીમડાજી નડતા હતા ને, તાર નડી જતા હતા, એ અમારા હાથથી અમે કટિંગ કર્યા, એ આવવું જોઈએ બોર્ડ વાળા ને, પછી કોઈ જવાબ દેતું નતું, એટલે અમારા હાથથી અમે કટિંગ કર્યા. એમાં પોલ પડેગો, પોલ પડ્યો ને 10 થી 12 દિવસ થયા. હું બગોદરથી મારે ખર્ચેથી હું પોલ ભરી આવ્યો, પછી ઊભો કરવા આવતા નથી ને. ઊભો કરવાને મેં કીધું કે તમે કોઈ આગેવાનને કહો તો એની કે બોલું અહીં મુલાકાત, તો અમે ઊભો કરવા આવીશું ને કહીશું. અહીં ઝૂલતું મોત એટલા માટે કહેવું પડે છે કારણ કે વિસ્તાર ઝૂલી રહ્યા છે. જરા દ્રશ્યોમાં જોવા મળતા આ ટ્રેક્ટરને જુઓ, જેની ઉપરથી વીજ લાઇન પસાર થાય છે અને તાર માત્ર ટ્રેક્ટરથી 2 ફૂટ જ ઊંચો છે. તેવામાં અંદાજ લગાવી શકો છો કે કેવી સ્થિતિમાં લોકો જીવી રહ્યા છે અને ખેડૂતો જીવના જોખમે ખેતી કરવા માટે મજબૂર થયા છે. અનેક વખત વિસ્તારના કારણે ખેતીને પણ નુકસાન થાય છે. 1 મહિના પહેલા જ બરડા પંથકમાં એક ખેડૂતનો ઘઉંનો ઊભો પાક સળગી ગયો હતો, પરંતુ પીજીવીસીએલએ કોઈ સહાય નહોતી કરી, જેથી ખેતી કરવામાં પણ ખેડૂતોને ડર લાગી રહ્યો છે. આ વાયર 2 વર્ષ છે હેઠો, અહીં જો ખેડતો એને તે પીડ્યું ખેતર, 2 વર્ષથી અરજી કર્યું, કોઈ જવાબ દીધો નથી, હજી લગે જોવા પણ નથી આવ્યા. બરોબર, તો આ માણસ મરે જાય તો એની કેટલી જવાબદારી છે? તો તમે જોવો અટાડે જો મારું ખેતરમાં ખડ ઉભું નજીક દેખાય ને તમને, તો હવે આ તમે કેવી રીતે ખેડવું? હાથ ઊંચો નથી થાય, વાંકું વરે નહીં રાખે, અને વાયર કયો મેઇન લાઇન છે, જવાનું કાં અમારે કરવાનું કંઈ તમારે? તમે તો આવતા નથી કોઈ, અને હડિયું કાઢો શેકી હોય તો દોટું મૂકવું, આ તો ક્યાં ધ્યાન રાખવું ને. મહત્વની વાત તો એ છે કે ઝૂલતા તારની તકલીફ ન માત્ર મોઢવાડા એક ગામમાં છે, પરંતુ તાલુકાના 48 ગામડાઓમાં ખેડૂતોને આ સ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે. અને આ પાછળનું એક કારણ એ પણ છે કે પીજીવીસીએલ પાસે સ્ટાફનો અભાવ છે. 48 ગામડામાં 30,000 ખેત કનેક્શન છે, જ્યારે તેની સામે વીજ લાઇન રિપેરિંગ માટે માત્ર 20 કર્મચારીઓ છે. તેવામાં તમે જ વિચારી શકો છો કે કેવી રીતે 20 કર્મચારી 48 ગામડાની વીજ લાઇનનું રિપેરિંગ કરી શકે. જો કે આક્ષેપો અમારા નથી, પરંતુ બરડા પંથકના ખેડૂતોના છે. મહિનોથી પહેલા રજૂઆત કરી હતી જીએપીમાં આપણે બગવદર, તો અરજી કરીને સાહેબે એમ કીધું કે 15 દિવસની અંદર કામ કરાવી દે, પણ કોઈ કોલ પણ નથી આવ્યો, કોઈ એક્શન પણ નથી લીધું. મારા ઘઉંમાં જીવને જોખમે અમે કટર દૂર રાખીને ઘઉં કાઢ્યા, પછી એને મજૂરથી વાટણી કરી ઘઉંમાં, છતાં પણ હજી હજીમાં કોઈએ પૂછ્યું નથી કે શું હાલત છે. અહીં સવાલ એ થાય છે કે કોના બાપે ખેડૂતો પર ઝૂલી રહ્યું છે મોત? 5 વર્ષમાં કેમ પીજીવીસીએલએ ઝૂલતા તાર ન કર્યા રિપેર? શું ખેડૂતો વિસ્તારનો ભોગ બને તેની રાહ જોવાઈ રહી છે? ખેડૂતોની રજૂઆતોને કેમ પીજીવીસીએલ ધ્યાને નથી લેતું? શું પીજીવીસીએલને માત્ર પૈસા ઉઘરાવવામાં રસ છે? હાલ તો આવા અનેક સવાલો ઉઠી રહ્યા છે. તેવામાં જોવાનું એ રહેશે કે વીટીવી ન્યૂઝના આ રિયાલિટી ચેક બાદ પીજીવીસીએલ ક્યારે જાગે છે અને ક્યારે ખેડૂતોની માથે ઝૂલતા વિસ્તારનું રિપેરિંગ કરે છે. તેજસ પટેલ, વીટીવી ન્યૂઝ, પોરબંદર.